ગુજરાત ન્યૂઝ સાથે હું લોઈસ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ મહત્વના સમાચારો પર. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો તેમજ મોંઘવારી વિરુદ્ધમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો તેમજ મોંઘવારી વિરુદ્ધમાં આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં બંધની અસર જોવા મળી હતી. જામખંભાળિયામાં સવારથી જ બજારો બંધ રહ્યા હતા ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા જામખંભાળિયા શહેરના તાલુકામાં બંધના એલાનના કાર્યક્રમને ટેકો આપી સફળ બનાવવા સવારે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું. ત્યારે પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીના મામલે કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી હોય એમ લોકોના પ્રશ્નોને વાચા આપવા અને ભાવ વધારાને અંકુશમાં લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજી સરકારને ઢંઢેરવાનો પ્રયાસ કર્યો હતો. બંધના અસરને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. તો સાથે જ પોલીસ અધિકારીઓ તમામ ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યા છે. તો બંધની અસરને પગલે અસામાજિક તત્વો કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ ન આપે તેના પર પોલીસની નજર છે. ત્યારે સરકારી મિલકત એવી એસટી બસો સૌ કોઈના ધ્યાન ઉપર રહેતી હોય છે. અસામાજિક તત્વોની કરતૂતોનો ભોગ એસટી બસ ન બને તે માટે એસટી વિભાગ દ્વારા ખાસ તકેદારી રખાઈ રહી છે અને જરૂર પડે ત્યારે એસટી બસના રૂટ બંધ પણ કરવામાં આવી શકે છે. સાથે જ વૈશ્વિક સ્તર પર રૂપિયામાં આવેલી મંદીને કારણે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને અંકુશમાં લેવા ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી છે. ત્યારે સત્તાથી વિમુખ કોંગ્રેસ વિવિધ મુદ્દે સરકારને ઘેરીને લોકો સમક્ષ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. દેસુર ધમા સાથે પપ્પુ જોશી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામખંભાળિયા. આમ તો ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ ગુજરાતમાં સ્વચ્છતાના નામે માત્ર અને માત્ર વાતો છે. ગાંધીનગર ખાતે આવેલી તપોવન સંકુલની સામે જેવી રીતે ગંદકી અને કચરાનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે એ દ્રશ્યો એ સરકારની પોલ ખોલી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે, પરંતુ અમે આપને બતાવીશું એવા દ્રશ્યો કે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સરકારની સફાઈ અભિયાનની વાતો માત્ર અને માત્ર કાગળ પર જ છે. ગાંધીનગરમાં આવેલી તપોવન સ્કૂલની સામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તેમજ છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તપોવન સ્કૂલમાં 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહે છે, પરંતુ આ ગંદકીના કારણે તેમનું સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે. ત્યારે તપોવન સ્કૂલ દ્વારા અવારનવાર કોર્પોરેશનને અરજીઓ આપવામાં આવી રહી છે, તેમજ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગુજરાતના ગાંધીનગરમાં સ્વચ્છતા મિશન જે કહી શકાય તેના ક્યાંક ને ક્યાંક ધજાગરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં આવેલી જે તપોવન વિદ્યા સંકુલ છે જ્યાં મિનિમમ 800 જેટલા બાળકો અત્યારે હાલ ભણી રહ્યા છે અને અહીંયા સ્કૂલની સામે જ એટલી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેથી કરીને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે બાળકો છે તેમના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ રહી હોય. જે રીતે ગંદકીના થર જોવા મળી રહ્યા છે, તપોવન સ્કૂલ દ્વારા અવારનવાર જે ગાંધીનગરના કોર્પોરેશન છે કોર્પોરેશનને અરજીઓ આપવામાં આવી છે, કોર્પોરેશન પાસે કેટલીક રિક્વેસ્ટો કરવામાં આવી છે, તેમ છતાં પણ હજી સુધી ક્યાંય પણ કોર્પોરેશનની આંખ અહીંયા સુધી પહોંચી નથી તેવું લાગી રહ્યું છે. જે રીતે કહી શકાય કે જે બાળકો છે અહીંયા 800 જેટલા બાળકો ભણી રહ્યા છે અને તેમનું ક્યાંક ને ક્યાંક જે સ્વાસ્થ્ય છે તે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. જે અત્યારે હાલમાં ચોમાસાનો સમય આવી રહ્યો છે, ચોમાસાના સમયમાં જે રીતે ગંદકી જે ફેલાય છે જેનાથી બાળકોને ક્યાંક ને ક્યાંક બીમારીની અસર પણ થઈ શકે છે. હાલમાં મારી સાથે સ્કૂલના સંચાલક છે, તેમની સાથે આપણે વાત કરશું. શું પોઝિશન છે, શું નામ છે સર આપનું? સર, કેટલા સમયથી અહીંયા જે ગંદકી છે કેટલા સમયથી છે, કેટલી વાર એની અરજી આપવામાં આવેલી? હાજી, અરજી ઘણી વખત વારંવાર અરજી આપવામાં આવી હતી, એનો નિકાલ આવ્યો નહીં હજી સુધી. તો જે રીતે તમે અરજી આપવા માટે જાઓ છો કોર્પોરેશનને, તો શું જવાબ આપવામાં આવી રહ્યા છે અને કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે? તમારો સંસ્થાના સામેથી કચરો ગંદકી છે એ ધીરે ધીરે સફાઈ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અમે, પણ હજી સુધી થયું નથી. તો કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે અહીંયા ક્યારે આવેલા છે, તેમને ક્યારે જોયેલું, શું છે? કોઈ દાડો આવ્યા નથી, આ લોકો જોવા પણ આવ્યા નથી. તો જે રીતે જે કોર્પોરેશનના અધિકારીઓ છે તેમની બે અત્યાર સુધી કોઈ આવેલા નથી, જે રીતે કહી શકાય કે બાળકોનું ક્યાંક ને ક્યાંક જીવ હાલ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે, સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જે રીતે જૈન સ્કૂલ છે, બાળકોને હાલમાં જે કંઈક ઉપવાસની જે કાર્યક્રમો ચાલી રહ્યા છે અને તેમ છતાં જે આવા ગંદકી અને ક્યાંક ને ક્યાંક મચ્છરોના ઉપદ્રવથી બાળકોનું જોખમ જે સ્વાસ્થ્ય છે તે ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે, તેમ છતાં
કોર્પોરેશન છે, જે સરકારી તંત્ર છે, તે હજી હાલ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન અંકિત દવે સાથે દિવ્યેશ નસીબ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં પાટીદારો દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો એકઠા થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી અમરનાથ ઉપવાસ પર છે, ત્યારે હાર્દિક પટેલને ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે. ત્યારે અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં પાટીદાર યુવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં પાટીદાર યુવકો રોડ પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠેલાવ્યો હતો. તેમજ રોડ પર તેઓ પણ સળગાવવામાં આવ્યા હતા. તેમજ હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોની દેવા માફી અને અનામતની માંગને લઈને અમરનાથ ઉપવાસ પર છે અને સરકાર દ્વારા સમર્થન આપવામાં ન આવતા અને પેટ્રોલ ડીઝલમાં ભાવો વધવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. આ પ્રોગ્રામ માટે હાર્દિક પટેલ અને લાલજી પટેલના સમર્થન માટે રાખવામાં આવ્યો છે, કે જે પાટીદાર અનામત આંદોલન સમિતિ ચલાવે છે અને ઘણા ટાઈમથી આંદોલન માટે લડી રહ્યા છે અનામત માટે. જે આજે મીડિયા કર્મી ઉપર પોલીસે દમન ગુજાર્યું છે એ વસ્તુ ખરેખર ખોટી છે, કારણ કે મીડિયા છે દેશની ચોથી જાગીર છે. જો આ ચોથી જાગીર ઉપર સરકારે દમનગીરી કરી ખરેખર ખોટો અન્યાય કર્યો છે. હાર્દિકે હજી અનશન ચાલુ જ રાખે, જ્યાં સુધી અમને અનામત નહીં મળે ત્યાં સુધી અમને ઉપવાસ ચાલુ જ રહેશે હાર્દિકને. અમારો આ કાર્યક્રમ તો જોવા જઈએ તો એક SPG ગ્રુપ અને એક પાસ સમિતિ જે હાર્દિક પટેલ અને લાલજી પટેલના સમર્થન માટે કરવામાં આવે છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જતા સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. તેમજ ACP DCP અધિકારીઓ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવ્યું હતું અને લોકોને સરકારી પ્રોપર્ટીને નુકસાન ન પહોંચાડવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. દિવ્યેશ નશીત સાથે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. શ્રાવણ માસના અંતિમ દિવસે કર્ણાટકના રાજ્યપાલ અને ગુજરાતના માજી નાણામંત્રી વજુભાઈ વાળાએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી ધન્ય બન્યા હતા. અરબ સમુદ્રના કિનારે બિરાજમાન શ્રી સોમનાથ મહાદેવ વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ છે, ત્યારે અહીં શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી શિવભક્તોનો માનવ મહાસાગર છલકાય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્ણાટકના વર્તમાન રાજ્યપાલ અને ગુજરાતના માજી નાણાં પ્રધાન એવા વજુભાઈ વાળા સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા આવી પહોંચ્યા હતા. અહીં જૂના સોમનાથ મહાદેવ મંદિરમાં વજુભાઈ વાળાએ ભગવાન સોમનાથની પૂજા અર્ચના કરી હતી. ત્યારે આ તકે મીડિયા સાથેની વાતમાં તેઓએ જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિના પ્રતિક સમા સોમનાથ મહાદેવ મંદિર ખાતે એક હિન્દુ તરીકે હું અહીં ભગવાન સોમનાથ મહાદેવની પૂજા અર્ચના માટે આવ્યો છું. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધનાનો અનેરો મહિમા રહેલો છે, ત્યારે આજના પાવન દિવસે લોકોની સેવા માટે ભોળાનાથ શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરી છે. શ્રાવણ મહિનો એટલે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ લોકોનો સૌથી પવિત્ર માસ આ ગણાય છે અને શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે. અને આ જે સોમનાથનું મંદિર છે એ દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક પ્રથમ જ્યોતિર્લિંગ અહીંયા છે. આપણે ભગવાન શંકર પાસે જે ભોળિયાનાથ છે એને આપણે પ્રાર્થના કરી કે સર્વે ભવંતુ સુખિન, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યંતુ ના કશ્ચિત દુઃખ ભાગ ભવે. આપણે ભગવાન ભોળિયાનાથને પણ આપણે પ્રાર્થના કરી છે અને મા પાર્વતીને પણ આપણે પ્રાર્થના કરી છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આજના પ્રસંગે ભોળિયાનાથને પ્રાર્થના કરી છે, માં જગદંબાને પાર્વતી દેવીને પણ પ્રાર્થના કરી છે. રાકેશ પડવા સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. દામનગરમાં સમસ્ત રાવણ જોગી સમાજ ઉત્સવ સમિતિ આયોજન સંત શ્રી રતનદાસ બાપુ તિથિ મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંત શ્રી રતનદાસ બાપુની શોભાયાત્રા શહેરભરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળવામાં આવી હતી. અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં સમસ્ત રાવણ જોગી સમાજ ઉત્સવ સમિતિ આયોજિત સંત શ્રી રતનદાસ બાપુ તિથિ મહોત્સવ પ્રસંગે સંત શ્રી રતનદાસ બાપુની શોભાયાત્રા શહેરભરમાં મુખ્ય માર્ગો પર ફરી તિથિ મહોત્સવની શોભાયાત્રામાં 64
જોગણીના દર્શન કરાવતી રાવળ સમાજની બાળાઓ ડાક ડમરૂને 64 જોગણી સાથે શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. સંત શ્રી રતનદાસ બાપુની તિથિ મહોત્સવમાં હજારોની સંખ્યામાં રાવળ સમાજ હાજરી સાથે શોભાયાત્રામાં રાસ ગરબા, ડાક ડમરૂ અને દેવી શક્તિની વેશભૂષા સાથે ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. નટવરલાલ ભાટિયા સાથે અશોક મળવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. શું નહી, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યુ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સેવડી ગામની સીમમાં હત્યા કરી હતી, ત્યારે એ ઇસમની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. હત્યારાની જિલ્લા SCBએ ધરપકડ કરી હતી, ત્યારે મૃતક પાસે પૈસાની લેતી દેતી તેમજ આરોપીના મૃતકની પત્ની સાથે પ્રેમ સંબંધ હતા, જેમાં હત્યાના કાર્યની કબૂલાત કરી હતી. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો હતો, ત્યારે કામરેજ તાલુકાના સેવડી ગામે શેરડીના ખેતરમાંથી એક ઇસમનો હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો હતો. કામરેજ પોલીસ તેમજ જિલ્લા LCBએ તપાસનો ધમધમાટ શરૂ કરતા મૃતદેહ સુરતના પાસોદરા વિસ્તારનો રહેવાસી હરેશ વસોયા નામનો ઇસમનો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે પ્રાથમિક તબક્કે મૃતકના પત્નીને બોલાવી પૂછપરછ કરતા મૃતદેહ ઓળખી બતાવ્યો હતો. ગામની શેરડીના ખેતરની અંદર તારીખ 2/9/2018 રોજ એક અજાણી મર્ડર કરેલી લાશ મળેલી, જેની અંદર PM કરાવતા ખ્યાલ આવ્યો હતો કે ભાઈ આને સ્ટેંગ્યુલેશન એટલે ગળે ફાંસો ખાઈને, ગળે ગુંગળાઈને મારી નાખવામાં આવ્યો છે. એની અંદર એની ઓળખવિધિ થતાં ખ્યાલ આવ્યો કે સુરત સિટીમાં પાસોદરા પાટિયા પાસે રહેતા હરેશભાઈ ગોરધનભાઈ વસોયાની આ ડેડ બોડી હતી. LCBએ મૃતકની પત્નીની પૂછપરછ કરતા મૃતક હરીશ વસોયા છેલ્લા તેના મિત્ર હરીશ આસોદરિયા સાથે પોતાની ઇકો કારમાં કામરેજ તરફ જવા નીકળ્યા હતા અને કામરેજના સેવી ગામે આવી બંને એ પહેલા નશો કર્યો હતો અને બાદમાં હરીશ આસોદરિયાએ હરીશ વસોયાનું ગળું દબાવી હત્યા કરી હતી અને કારણ પર એ જ મૃતક પાસે હત્યારા હરીશ એ 55,000 રૂપિયા લેવાના હતા, તેમજ આરોપીએ મૃતકને સોનાની બિસ્કેટ પણ આપવાની લાલચ આપી હતી અને જેથી વસોયાની હત્યા કરી સોનું આપવાના બહાને લીધેલ 4,90,000 પણ લઈ ભાગી ગયો હતો. હવે હરેશભાઈ કાનજીભાઈ આસોદરિયાની સઘન પૂછપરછ સુરતના લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવતા તેણે એ સ્વીકારેલું કે ભાઈ 55,000 રૂપિયાની અમારી લેતી દેતી હતી. એ સિવાય આ મરણ જનારના પત્ની ગીતાબેન વસોયા સાથે તેમના પ્રેમ સંબંધ પણ હતા. બીજા દિવસે એ લોકોએ
જ્યારે વધારે એના પત્નીની પૂછપરછ કરવામાં આવી ત્યારે ગીતાબેને સ્વીકારેલું કે ભાઈ અમારી પાસે 5 લાખ રૂપિયા હતા, એ 5 લાખ રૂપિયાના સોનાના બિસ્કિટ સસ્તામાં એ લઈ આપશે એવી અમને લાલચ આપેલી. 28 ઓગસ્ટના રોજ બંને સાથે નીકળી ગયા બાદ હરેશ વસોયાની હરેશ અસોદરિયાને હત્યા કરી હતી અને બાદમાં હરેશ વસોયાની પત્ની આગળ આવી તેના પતિની હત્યા કર્યાનું પણ કબૂલી લીધું હતું અને કોઈને કહી દેશે તો તેને પણ મારવાની ધમકી આપી હતી અને જેથી તેને પોલીસ સમક્ષ પણ આખી ઘટના છુપાવી હતી. જ્યારે આપણે પૂછવામાં આવ્યું કે એના પત્નીને કે શા માટે તમે પહેલાં આ વસ્તુ પોલીસને જણાવી નહીં, ત્યારે પત્નીએ જણાવેલું કે ભાઈ જે આ જે આરોપી છે હરેશભાઈ કાંજીભાઈ આસોરિયા એ બીજા દિવસે આવી અને મારી પાસે કબૂલાત કરી ગયા હતા કે ભાઈ તારા પતિનું મારાથી આવી રીતે મર્ડર થઈ ગયું છે અને તું કોઈને કહેતી નહીં તો તને આ ગુનામાં સંડોવી દઈશ, કાં તો હું તારું પણ મર્ડર કરી નાખીશ. એટલે હું ખૂબ ગભરાઈ ગયેલી અને મેં આ વાત કબૂલી નહોતી. બીજી વસ્તુ કે 55,000 રૂપિયા અને 5 લાખ રૂપિયાના જે સોનાના બિસ્કિટની જે લેતી દેતી છે એમાં પોલીસે હાલમાં 3,90,000 રૂપિયા રિકવર કર્યા છે, પ્લસ ઇકો ગાડી પણ રિકવર કરેલી છે. સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત તો એ હતી કે મૃતકની પત્ની આ હત્યારા હરેશ આસોદરિયા સાથે પ્રેમ સંબંધ પણ હતા. હાલ હરેશ આસોદરિયા તો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો હતો. તેમજ LCBએ પણ ગુણમાં વપરાયેલ ઇકોકાર તેમજ 3,90,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ બારડોલી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગલેસરા ખાતે આવેલ શ્રી ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે 800 વર્ષથી યોજાતો લોકમેળો દર વર્ષની જેમ પરંપરાગત યોજાયો હતો, જેમાં મોટું માનવ મેળામય ઉમટી પડ્યું હતું. પ્રાંતિજથી 7 કિલોમીટર દૂર સાબરમતી નદી કાંઠે ગલતેશ્વર ગામે ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન કરવા આવે છે. તો શ્રાવણના છેલ્લા દિવસે અમાસનો મેળો ભરાયો હતો, જેમાં ચકડોળ ખાણીપીણી લારીઓ સહિત પાથરના વાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને મેળો માલવાની સાથે લોકોએ ભોળા શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસની દર અમાસે અહીંયા ગલતેશ્વર મંદિરે મહાદેવનું મંદિર છે, તો અમે દર અમાસે અહીંયા અમાસ ભરવા આવીએ છીએ અને ભોળાનાથના દર્શન કરવા આવીએ છીએ. તો સારું એવું ફળ પ્રાપ્ત થાય છે, મન માગી માન્યતા પૂરી કરે છે ભોળાનાથ, અને જે ભી આપણી ઈચ્છા હોય કે માન્યતા હોય એ બધી અહીંયા પૂરી થાય છે. યંત્રયુગમાં પણ જૂની પરંપરાઓ આજે પણ જળવાઈ રહી છે અને દૂર દૂરથી મેળામાં માનવ મહેરામણ કીડીયાળાની જેમ જોવા મળ્યું હતું. ત્યારે મંદિરના વ્યવસ્થાપકો દ્વારા મંદિરમાં દર્શન માટે આવેલા ભક્તોને દર્શન સારી રીતે થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો પ્રાંતિજ PI KV પટેલ દ્વારા મેળામાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે પણ પોલીસ વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સૌથી પુરાણું સુપ્રસિદ્ધ અને સમગ્ર સાબરકાંઠામાં આકર્ષણ કહેવાય જેને, કે દુનિયાના લોકો પણ ગાંડા થાય અહીંયા દર્શન કરીને, એવી સરસ અદ્ભુત કુદરતી નજરાણું છે આ જગ્યામાં. અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન અર્ચન થાય છે આખો મહિનો. અનેક લોકો ગામડેથી શહેરોથી આજુબાજુના દેશ વિદેશમાંથી પર્યટકો પણ અહીંયા પધારે છે અને આ ઐતિહાસિક મંદિરનું મહત્ત્વ અતિ મહત્ત્વનું છે અને એને જાળવવું, એના પર્યાવરણની આજુબાજુના વાતાવરણની રક્ષા કરવી આપણા સૌ કોઈની ફરજ છે. જય ભોલેનાથ. શ્રાવણ માસની અમાસે અહીંયા આગળ મોટો મેળો ભરાય છે અને આજુબાજુના ગામડામાંથી અસંખ્ય સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો પધારે છે. રોજ સવારે આખા પૂરા શ્રાવણ મહિનામાં રોજ સવારથી 4 વાગ્યાથી લોકો બીલી અને દૂધ ચડાવે છે અને ઘણા શ્રદ્ધાળુઓ આવે છે. જય ભોલેનાથ. ઝીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. ગીર સોમનાથના સૂત્રાપાડાનું પ્રાચીન ગામ માધવરાયજી મંદિર અને પ્રાચીન પીપળાના કારણે જગવિખ્યાત છે. શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ અમાસ છે. આ અમાસને મોટી અમાસ પણ કહેવામાં આવે છે. ભાદરવી અમાસના નામે ઓળખાતી આ અમાસ પ્રાચીન પીપળે પાણી રેડવાનું અને પિતૃ તર્પણનું અનેરું મહત્વ છે. ગીર સોમનાથના પ્રાચી ગામે ઐતિહાસિક પીપળો આવેલો છે. શ્રીમદ ભગવતમાં આ પીપળાનું ખાસ મહત્વ વર્ણવેલું છે. ત્યારે ભાદરવી અમાસને લઈને હજારો લોકો પિતૃત્વપણે માટે પ્રાચી આવ્યા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પિતૃઓના મોક્ષ અર્થે પ્રાચીના પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યું હતું. કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. 100 વખત કાશી વિશ્વનાથના દર્શન કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્ય માત્ર 1 જ વખત પ્રાચીના માધવરાયજીના દર્શન કરી અહીંના પીપળે પાણી રેડવાથી મળે છે.
આ પ્રાચીન તીર્થ છે. અહીંયા 100 વાર કાશી એક વાર પ્રાચીન કહેવામાં આવે છે. હજારો સાલથી અહીંયા પાણીડોરનું વાતમ્ય છે. કૌરવકુળે યદુકુળની મોક્ષગતિ થઈ, કૌરવકુળની મોક્ષગતિ થઈ, ભગવાન કૃષ્ણ પરમાત્માએ યદુકુળની મોક્ષગતિ કરાવી, પાંડવોએ અહીંયા કૌરવકુળની મોક્ષગતિ કરાવી, પ્રાચીનો મોક્ષ દીકરો વાવી અને અહીંયા પાણી રેડી અને મોક્ષગતિને પ્રાપ્ત કરી. એટલે મહત્વ છે કે અહીંયા એક લોટો પાણી રેડવાથી આપણા પિતૃઆત્માને શાંતિ મળે, પિતૃઆત્માને શાંતિ મળે તો આપણા ધંધા રોજગારમાં શાંતિ મળે. એટલે આ તીર્થને કહેવામાં આવ્યું 100 વાર કાશી પર પ્રાચી. જય શ્રી પ્રાચીમાં માધવરાયજી ભગવાનનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં માત્ર એક જ વખત દર્શન કરી સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી જન્મોજન્મના પાપો નાશ થાય છે, ત્યારે અહીંના પીપળે પાણી રેડી દર્શન કરવાથી પિતૃઓનો મોક્ષ થાય છે. આથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે, તમામ પ્રકારનું ગ્રહદશાનું નિવારણ થાય છે. ત્યારે વિદ્વાન પંડિતો દ્વારા શ્રદ્ધાળુઓને અહીં પિતૃતર્પણ કરવામાં આવે છે. અહીંના પીપળામાં સાક્ષાત વિષ્ણુ ભગવાનનો વાસ આવેલો છે. અહીં પિતૃત્વ તર્પણ કરવાથી તમામ પિતૃઓનો મોક્ષ થાય છે. આથી જ આ પીપળાને મોક્ષ પીપળો કહેવામાં આવે છે. ભાવિકોને શાતા મળે છે. આજે 12 મહિનાની અમાસ, મોટામાં મોટી અમાસ છે અને પ્રાચી તીર્થમાં એનું મહત્વ છે. જે આ વિધિ માટે, કાલસર્પ વિધિ માટે પ્રાચી તીર્થ પ્રખ્યાત છે અને આ વિધિ સચોટ અને ફાયદાની દ્રષ્ટિએ પણ ઘણી સારી છે. એટલે પ્રાચી તીર્થ આજે માધવરાયજીનો સાનિધ્યમાં અમે લોકો આજે આ કાલસર્પની વિધિ કરવા આવેલા છીએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. લગ્ન, બર્થડે, એનિવર્સરી જે પ્રોગ્રામોમાં ખોટા ખર્ચ ન કરતા સમાજના સારા ઉદ્દેશ્ય માટે સારા કાર્યો કરવાની એમ સાથે પીપી સવાણી ગ્રુપ દ્વારા પરિવારના મોપી વલ્લભભાઈ સવાણીના જન્મદિવસ નિમિત્તે પિતા વિહોણા વિદ્યાર્થીઓની શિક્ષણ ફ્રીમાં સહાયતા હેતુથી ચેક અર્પણ કર્યા હતા. છેલ્લા 8 વર્ષથી પીપી સવાણી ગ્રુપ પારિવારિક અંગત પ્રસંગોએ સામાજિક રજવવાનો અનેરો સંદેશ સમાજને આપવા તત્પર રહ્યા છે. ત્યારે પછી તે જન્મદિવસ હોય કે લગ્ન પ્રસંગ હોય, જેની પાછળ ના થતા ખોટા ખર્ચામાં કાપ મૂકી સમાજ ઉપયોગી નીવડે તે અંતર્ગત સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીએ 63માં જન્મદિવસ નિમિત્તે અન્ય ખર્ચાઓ ન કરતા એક પુણ્ય કાર્યનો આરંભ વર્ષ 2011માં કર્યો હતો, જેનું નામ આપ્યું હતું વાયોત્સવ, એટલે કે લાગણીનો સ્પર્શ, જે અંતર્ગત છેલ્લા 8 વર્ષથી સુરતને ગુજરાતી માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વર્ષ 2011માં 3300 વિદ્યાર્થીઓને કે જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે, તેમણે નાત જાતના ભેદભાવ વગર દીકરાઓને ધોરણ 10 સુધી તેમજ દીકરીઓને ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસ અર્થે દત્તક લઈ શિક્ષણ ફીના રકમની સહાય કરી છે, જેનો લાભ હાલમાં 8600થી વધુ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે. ત્યારે ઉપરોક્ત કાર્યક્રમના ભાગરૂપે શૈક્ષણિક વર્ષના તેની રકમ ચેક વિતરણ કાર્યક્રમ પીપલોદ ખાતે આવેલ રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમીના પટાંગણામાં યોજાયો હતો, જેમાં 8600થી વધુ વિદ્યાર્થીઓ અને 750 કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ચેક અર્પણ કરાયા હતા. પીપી સવાણી ગ્રુપ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં IRS પ્રસન્નજીત સાહેબ અને બદ્રી સાહેબ સાથે જ એ ખંડેલવાલ, જિલ્લા શિક્ષણ અધિકારી UN રાઠોડ અને KN ચાવડા તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને મહેકાવ્યો હતો. આજનો કાર્યક્રમ એટલે વયનો ઉત્સવ, મારા બાપુજીની જન્મ તારીખ, જોકે આજે નથી પણ જન્મ તારીખને કઈ રીતે ઉજવાય એવો અમે 8 વર્ષ પહેલાં મારા બાપુજીની જન્મ તારીખ નિમિત્તે સુરતમાં 262 સ્કૂલો, જે ગુજરાતી મીડિયમની છે, અને 19 જેટલી કોલેજો, દીકરા અને દીકરીઓ કે જેના પપ્પાની હયાતી નથી, મારા બાપુજીની જન્મ તારીખ અમે એવી રીતે ઉજવી કે જે બાળકોના પપ્પાની હયાતી નથી તેની ફી ભરવાની, અને બર્થડેમાં ખોટા ખર્ચા કે ખોટા ભપકા કે ખોટા દેખાવો ન કરતા આવા સામાજિક કાર્યો કરવામાં આવે તો એના માટેનો અમારો આ પ્રોગ્રામ એટલે વયોત્સવ 8, એટલે વયોત્સવનું આજે 8મું વર્ષના આજે ચેક વિતરણનો પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામમાં 8471 કોલેજની દીકરીઓ સહિતની ફીના, એમની ફીના ચેક વિતરણનો આ પ્રોગ્રામ હતો. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ મથક ભગવાન સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ મથકના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અત્યારે હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે ધાનેરા PI શ્રી RK પાઠક દ્વારા
ધાનેરા પોલીસ મથકે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને પોલીસ પરિવાર દ્વારા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આવનાર મહેમાનોએ કથા અને પ્રસાદનો પણ લાભ લીધો હતો. તો બીજી તરફ ધાનેરા PI શ્રી RK પાઠકે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને લોકો શ્રાવણ માસમાં દાન પુણ્યની સાથે ભગવાનના મંદિરે પણ જાય છે, પરંતુ પોલીસ મિત્રો પવિત્ર માસમાં મંદિર પણ નથી જવાતું કે કોઈ દેન કરવાનો પણ કોઈ મોકો નથી મળતો, માટે પવિત્ર માસનો છેલ્લો દિવસ હોવાથી પોલીસ મથકમાં એક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.